ગુડ મોર્નિંગ બાળકો, કેમ છો? મજામાં છો ને બાળકો? આજે આપણે કયો વિષય ભણીશું? આજે આપણે ભણીશું ભાષા અને ટેપર વર્ણ પરિચયની ચોપડીમાં. જુઓ બાળકો, આ તમારા ગુજરાતી વર્ણ પરિચયની ચોપડી છે, એટલે કે આજે આપણે વર્ણ પરિચયમાં લેખન કરીશું. બાળકો, આગળ આપણે વર્ણ પરિચયમાં સાદા મૂળાક્ષરો શીખી ગયા હતા, બરાબર છે ને? અને કાનાવાળા મૂળાક્ષરોનું તમને લેખન આપ્યું હતું અને ત્યાર પછી શબ્દ અને વાક્યનું પણ તમને લેખન કરવા આપ્યું હતું, બરાબર છે ને? તો તમે બધાએ એ કર્યું જ હશે. તો આજે હવે આપણે કાનાવાળા મૂળાક્ષરોની પ્રવૃત્તિ કરીશું. શું કરીશું? કાનાવાળા મૂળાક્ષરોની પ્રવૃત્તિ કરીશું. જુઓ શું લખ્યું છે. ચિત્ર, ઓળખી, ખાના, પૂરો, આગળ આપણે શીખી જ ગયા છીએ, બરાબર છે ને? સાદા શબ્દમાં, સાદા મૂળાક્ષરમાં આગળ આપણે શીખી ગયા હતા. તો હવે આપણે અહીંયા કાનાવાળામાં લેખન કરીશું. જુઓ, ચિત્ર, ઓળખી, ખાના, પૂરો. આ શેનું ચિત્ર છે? કબાટ. અને આ શું છે? કપાસ. તો ક આપ્યો જ છે, તો બાકીના બે શબ્દ એટલે કે ક બા ટ, બરાબર છે. અને પછી શું છે? કપાસ. તો ક પા સ થઈ ગયું. એની બાજુમાં શું છે? બટાકા અને વટાણા. તો ટનેકાનો ટાંટો આપ્યો જ છે, તો આપણે અહીંયા લખીશું બ ટા કા. અને આડો શબ્દ છે વ ટા ણા. હવે એની બાજુમાં શું છે? ચાડર અને કાબર. આ ચાડર અને આ કાબર. તો આપણે ઊભો શબ્દ બનાવીશું ચા ડ ર. અને આડો શબ્દ બનાવીશું કા બ ર, બરાબર છે. હવે આવ્યા એની નીચે. શું છે? શેનું ચિત્ર છે? વહન અને આ છે બાણ. તો આપણે પહેલો ઊભો શબ્દ બનાવીશું વ હા અણ. અને આડો શબ્દ બનાવીશું બાણ, બરાબર છે. ચલો, આ શું છે? તલવાર. અને આ ચિત્ર વાદળ. તો આપણે અહીંયા લખીશું ટ લ વા ર. અને ઊભો શબ્દ બનાવીશું વા ડ અળ, બરાબર છે. ચાલો, એની બાજુમાં શું છે? સારસ. શું છે? સારસ. અને આ છે સાપ. તો આડો શબ્દ બનાવીશું સા ર સ. અને ઊભો શબ્દ સા પ, બરાબર છે. તો આપણે ચિત્ર ઓળખીને આડા અને ઊભા ખાના પુરાઈ ગયા. હવે આવ્યા એની નીચે. શું છે? ચિત્ર જોઈ શબ્દ બનાવો. ચિત્રને ઓળખવાનું છે અને પછી આપણે તે ચિત્રનું નામ લખવાનું છે. ચાલો, આ શું છે? પાન. તો આપણે લખીશું અહીંયા પા ન. પછી ઢજા. તો લખીશું ઢ જા. કાટર. તો આપણે લખીશું કા ટ ર. પછી ગાજર. તો લખીશું ગા જ ર. ફટાકડા. તો લખવાનું આપણે ફ ટા ક ડા, બરાબર છે. એની બાજુમાં શેનું ચિત્ર છે? ગાય. તો લખવાનું ગા ય. વાઘ. વ ગ. આ શું છે? દાડમ. તો ડા ડ મ. પાલક. પા લ ખ. પછી અનાનસ. અ ના ન સ. તો જુઓ બાળકો, અહીંયા આપણે ચિત્ર ઓળખીને પણ શબ્દ લખી નાખ્યા, બરાબર છે ને? હવે સામેનું પાનું. સામેના પાનામાં શું લખ્યું છે? તીરની દિશામાં વાંચીને શબ્દ લખો. એટલે કે અહીંયા આપણે તીરની દિશામાં શબ્દ બનાવવાનો છે અને એને લખવાનો છે. ચલો, પહેલા અંડરનો શબ્દ અને પછી બહારનો શબ્દ. પહેલા અંડરનો શબ્દ અને પછી બહારનો શબ્દ. જુઓ, પહેલો શબ્દ તો લખ્યો જ છે આ સ ન. હવે બીજો શબ્દ બનાવીશું આ ડ ટ.
ટ એના પછી બનાવીશું આ ઢા ર એના પછી બનાવીશું આ કા સ એના પછી બનાવીશું આ કા ર અને એના પછી બનાવીશું આ ઝા ડ ચાલો ત્રણની દિશામાં શબ્દ બનાવી ગયા બાદ આપણે બાજુમાં શું લખ્યું છે આથી શરૂ થતા શબ્દ શોધી ચોરસમાં ખરું કરો ચાલો આ પાસે ખરું અહીંયા ખરું ન આવે અહીંયા આ છે એટલે કે ખરું આવશે અહીંયા ફક્ત અ જ છે એટલે કંઈ નહીં આવે આ ખરું અ નહીં આવે આ ખરું તો અહીંયા આપણે અનેકાનો આ વાળા શબ્દ પાસે આપણે ખરું કર્યું છે ઓકે ચલો હવે નીચે શબ્દ પસંદ કરી ખાલી જગ્યા લખો એટલે કે આપણે અહીંયા જે ચિત્ર આપ્યો છે તે ચિત્રની જગ્યાએ તેનું નામ લખવાનું છે કમલ કાટર આપ એટલે આપણે અહીંયા લખીશું કા ટ ર કાબર કલબલ કર એટલે આવશે અહીંયા કા બ ર વરસાદ વરસ એટલે અહીંયા લખીશું વ ર સા ડ જનક જામફળ ખા એટલે અહીંયા લખીશું આપણે જા મ ફ ળ ચાલો જુઓ આપણે અહીંયા ચિત્રની જગ્યાએ ચિત્રનું નામ લખીને ખાલી જગ્યા પૂરી દીધી બરાબર છે હવે સામે ખાલી જગ્યામાં ખોટો અક્ષર લખો અહીંયા આખો શબ્દ આપ્યો છે વચ્ચે જે શબ્દ ન હોય તે આપણે લખવાનો છે ચાલો ટ ડાવ એટલે ટ અડાવ કાજળ કાજળ ડા ડ ર એટલે આપણે લખીશું ડા ડ ર પછી આવે કાગળ કાગળ પછી મ મ રા મ મ રા અને પછી અ ના જ અ ના જ બરાબર છે અહીંયા આપણે ખાલી જગ્યામાં ખોટો અક્ષર લખી દીધો બરાબર છે ચલો હવે એની નીચે ચિત્ર જોઈ શબ્દ બનાવો અને લખો જુઓ લાડવા છે અહીંયા શબ્દ બનાવ્યો અને અહીંયા લખ્યું આ શું છે બદામ તો અહીંયા આપણે પહેલા શબ્દ બનાવી દઈએ બનાવી દીધો અને સામે લખીશું બ ડા મ ચલો આ શું છે કપાસ તો પહેલા આપણે શબ્દ બનાવી દઈએ અને પછી લખીશું ક પા સ ચલો આ શું છે ઘાસ શું છે ઘાસ તો આપણે શબ્દ બનાવીશું ઘાસ અને પછી લખીશું ઘા સ એની નીચે ઝાડ અહીંયા આપણે શબ્દ બનાવીશું અને પછી લખીશું ઝા ડ તો જુઓ બાળકો અહીંયા આપણે કાનાવાળા શબ્દની અલગ અલગ પ્રવૃત્તિઓ કરી બરાબર છે તો આ જ પ્રમાણે તમારે પણ તમારી ચોપડીમાં સરસ અને વ્યવસ્થિત રીતે લખતા જવાનું છે અને બોલતા જવાનું છે ઓકે બાળકો